એમેશિયા આજે ક્યાં હતો? આજે સ્કૂલ નતો આવ્યો? પેલો માસ્ટર તારો રોજ પૂછતો હોય છે. મને માસ્ટરના ચોપડા સમજાતા જ નથી. આપણે તો ગીત ગાઈને મજા મજા જ કરીએ. ચોપડા સમજાશે તો જ નોકરી કરીશું. કરવી પણ કોને છે? તું મને એવું કે, આજે પેલા માસ્ટરિયાએ શું શીખવાડ્યું? આજે તેણે ગણિતમાં દાખલા ગણાવ્યા અને અંગ્રેજીમાં નમો પાઠ. ચાલ બેહી જા. જવા દે, કાલે મળ્યો. હવે અરે ઠંડુ ઠંડુ લઈને આવ્યો, ઉભો રે, ગરમ કરી દઉં. ના બા, હાલ છે, ભૂખ લાગી છે, છાશ ક્યાં પડી છે? મેં હોટલા પર જ છે, જા આજુબાજુ જો જરા. ઉતાવળ એટલી ને છોકરાને. મળી ગઈ. ખાઈ લે હવે શાંતિથી. નિહાળમાં શું કરાયું? 7 અને 8 નો પાડો, અંગ્રેજીમાં 9મો પાઠ અને સરવાળા બાદ બાકી. હાંદુ બરાબર શીખી લીધું ને પાછું? હ હ. આઈ ગયા? બે પાણી આપો. નિહાળે ગયો તો? કોકો કેમ? શું કેમ એટલે? આ નિહાળે જાય તો અમારે પૂછવાનું પણ નહીં હે? ના કાઈ નહીં. ને હું શું કહું છું, આ લેસન થઈ ગયું? હવે જમીને. હારું હારું, લેસન કરીને ઉજે. હા, અને આ સાંભળ, કોઈ ફરિયાદ ના આવી જોઈએ. હા, આ કેટલી મહેનત મજૂરી કરીને તને ભણાવે છે ખબર છે ને? હા. આ જમવાનું તૈયાર છે? હા, બસ આવો અંદર. હાર હાર. એ માડી, આ બાપાને હે ને ખીજ છે, જ્યારે હોય ત્યારે ખીજાતા જ હોય છે. એવું નો કહેવાય, બાપ પાસે તારા તારું હારું એમાં છે ને, એમને ખબર છે. હમ, ચાલ ફટાફટ ખાઈ લે ને પછી ભણવા બેહી જા. લેસન કરીને ઉજે. હા, હાલ હું ઉવા જઉં. હા હા. એ માં, દશામાના વ્રત ને કેટલી વાર છે? 15 દાડા માં આવશે દશામાનું વ્રત. કામ તારે શું કામ છે? ના, હું તો એ વાત જોઉં કે પ્રસાદ નો શીરો ક્યારે ખાવા મળશે. જા, તારું ભણવાનું પતી ગયું હોય ને તો હુઈ જા. હા, હું જાઉં. હા, મહેશ, લે નાસ્તો લેતો જા. હા આયો. અરે, મારા આશીર્વાદ તારી સાથે છે. બસ મા દશામાં તને ખૂબ ભણાવે, મોટી નોકરી આપે ને બધાનું નામ રોશન કરે. અરે ક્યાં ગયો? મહેશ મહેશ, માતાજી એને સદબુદ્ધિ આપજો. દીકરા, 2-3 દિવસથી મેં કાંઈ ખાધું નથી. તારી જોડે કઈ ખાવાનું હોય આપને મને? આવો ને બા, બેસો ને મારી જોડે આવો. આલ્યો બા, ખાઈ લો. દીકરા, તું અહીંયા શું કરી રહ્યો છે?
માં, હું અહીંયા દશામાનું ગીત લખી રહ્યો છું. મને દશામા સિવાય કંઈ દેખાતું જ નથી. લાગે છે તું દશામાનો ભગત લાગે છે. હું પણ તારી જેમ દશામાની ભગત છું. બા, તમે દશામાને જોયા છે? મને તેમના વિશે કંઈ કહો ને. દશામા વિશે શું કહું બેટા, એ તો બધા ભક્તોની જોડે રહે છે અને દસે દિશામાં વસનારી માં છે. હું આ ગીત લખ્યું છે તો દશામાં સાંભળશે? હા, કેમ નહીં. તો હું ગીત ગાઉં. ગાને બેટા. હું છું નિરાધાર, તું મારો આધાર, એવી દયા કરકે જો તો રે સંસાર, આશા રે લઈને આવ્યો હું તારે દ્વાર, ઓરે મારી માતા તું કરજે બેડો પાર. વાહ બેટા વાહ, તારા અવાજમાં તો બહુ જાદુ છે. તે આ ડોસીમાની ભૂખ ભાંગી છે ને, તો જા બેટા, મારા તને આશીર્વાદ છે, એક દિવસ તું બહુ મોટો ગાયક બનીશ. ચાલ બેટા, હું જાઉં છું. હા બા. અરે ઘરમાં કોઈ છે કે? અરે સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો, હું પાણી લઈ લાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ, બેસો. શું થયું સાહેબ, કેમ આજે આમ અચાનક? અરે ભાઈ, આમ ભાઈ સ્કૂલમાં કેમ નથી આવતો? એની તબિયત તો સારી છે ને? સાહેબ, એ તો રોજ હવારે નિહાળે ટેમ ટુ ટેમ નીકળી જાય છે. અરે હા, એને નિહાળે જવાની એટલી ઉતાવળ હોય છે. આજે હવારે જ ઉતાવળમાં ને ઉતાવળમાં નાસ્તો ભૂલીને જતો હતો. તમને પાકી ખાતરી છે કે સ્કૂલે જાય છે? કેમ, શું થયું સાહેબ, શું થયું એ તો કહો. તમારો મહેશ છેલ્લા 15 દિવસથી સ્કૂલમાં આવતો જ નથી. ઘરેથી નીકળે છે ખરો, સ્કૂલમાં આવવાનું નામ દઈને સ્કૂલમાં પહોંચતો નથી. મારું કેવું એવું છે, જો સ્કૂલમાં નહીં આવે તો એને પરીક્ષામાં નહીં બેસવા દે, અને કદાચ પરીક્ષામાં બેસવા દેશે તો એ લક્ષ્ય શું? જો એ શીખ્યો જ નહીં હોય તો આવડશે શું? આવડે આવડે, આજે આજે એની ખેર નથી. ક્યાં છે, ક્યાં છે મારો દંડો? ક્યાં છે નિશાળના બાને ફટકવા જાય છે? પૈસા શું મફતમાં આવે છે? શાંતિ રાખો, તમે શાંતિ રાખો. જુઓ બેહો, આપણા સંસ્કાર એટલા નબળા ન કે આપણો છોકરો ખોટા માર્ગે જાય. પણ આ સાહેબ શું કહે છે સંભળાયું નહીં? ઉપરથી પાછા છોકરાના ઉપરાણા લે છે? આ 15 દિવસથી સ્કૂલે નથી ગયો તો જાય છે ક્યાં, મંદિરમાં મંજીરા વગાડવા? તમે શાંતિ રાખો, આમ ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય. આપણે ધીરજથી કામ લેવું પડશે. આમ ધીરજથી કોઈ વાત નહીં થાય. અહીંયા લોહી પાણી એક કરું છું ને ત્યારે એને નિહાળમાં ભણવા મેલ્યો છે. નાનો છે હજુ એ. હાજો, હા આવ્યો. હાય બેટા. એ અહીંયા આ સાહેબ હું કહેશે હે, તું 15 દિવસથી કેમ છે મહેશ? મહેશ બેટા, તું સ્કૂલમાં કેમ નથી આવતો? સ્કૂલનું નામ દઈને આખો દિવસ ક્યાં જાય છે તું? મારે નહીં જાઉં નિહાળે. હું કરું તારે? આખો દી ગામમાં રખડપટ્ટી કરી તારે? હે, આ ભણીશ ને તો આ ગામમાં હું ભુંડાની જેમ ફરીશ?
મારે બનવું જ નથી, મારે તો ગીત ગાવા છે. ગીતો ગાવા છે આને આને સમજાય? આને ગીતો ગાવા છે? અરે તારા બાપ દાદાએ પણ ગીતો ગાયા છે હે? આ ગીત ગાઈને શું થયું છે? કોઈનું પેટ ભરાયું છે? હા, પણ તને ક્યાં ચિંતા છે? છે ને એનો બાપ, એનો બાપ મજૂરી કરવા વાળો. નહીં, તો બેસો, ગુસ્સો ના કરશો, બેસો. મહેશ બેટા, એક વાત યાદ રાખજે, તારે ગીતો ગાવા માટે ભણવું તો પડશે. ના, મારે નથી ભણવું. સાહેબ, તમે અત્યારે જાઓ, હું કાલથી એને દિહાળે મૂકવાઈશ. ના ના બેટા, ભણજે, સ્કૂલે આવજે. હા, આપ ગુસ્સો ના કરતા ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભૂલચૂક માફ કરજો સાહેબ. મારે નથી જવું નિહાળે. નિહાળે નહીં જાય તો હું કરીશ. હા, આખી જિંદગી મજૂરી કરીશ તારા બાપાની જેમ. હા હા, ઈ જ કરશે. અને આનું કાલથી નિહાળ જવાનું બંધ. હાલ મારી જોડે ખેતરમાં અને મજૂરી કરજે તારા બાપની જેમ. શું કીટડા ગાવા છે પાછા ભાઈ સાહેબ ને? આય બે બે આય બેટા, આપણે તાર મોટા માણસ આવું છે ને? મારે એરોપ્લેનમાં બેહાડવાનું છે ને? હા તો બેટા, પડીશ નહીં તો મોટો માણસ કઈ રીતે બનીશ? માં, હું મોટો માણસ થઈશ, મને દશામાં પર વિશ્વાસ છે. મારો દીકરો. એ એ એ મુના, ચલ હાલ ગેદરે, ગીતો ગાવા છે. હાલ ઉભો થા, ચલ હાલ હાલ હાલ. મસ્તી કરે છે? હાલ જલ્દી કામ કર. મહેશ ના બાપુ, હાલો તમારું ભાથું આવી ગયું. ભાથું લઈને આવી ગયા. ખોલો ખોલો. મહેશ જરમાર વરસે મે હુલો જ રે, જરમાર વરસે મે હુલો, અને વનમાં બોલે જીણા રે મોર, પણ દગાળી આ દુનિયામાં એ મારી દશામાં મારી મોર, પણ આવી દગાળી આ દુનિયામાં એ મારી દશામાં મારી મો. કેટલું મીઠું ગાય સ્વર છોકરો. આ મીઠું ગાવાથી કાંઈ નથી થવાનું, હવે ખેતર ખેડે ને તો કાક થા હે. મહેશ હાલ બેટા. મમ્મી શું બનાવ્યું? મને તો જોરદાર ભૂખ લાગી. બનાવ્યું જાય જા. આ તન મગની દાળ ભાવે છે ને તને? લસણ વસણ નાખીને વગારીને મગની દાળ બનાવી. વાહ મહેશ ભાઈ વાહ, શું ગીત ગાયું છે તમે, રંગ રાખ્યો છે તમે. સંતોક બેન, તમારા છોકરાને તો સરસ્વતી ની દયા છે, એને શહેરમાં મોકલો અને ગીતો ગવડાવો, ને લાખો રૂપિયા કમાશે, ને આખી દુનિયા એના ગીતો સાંભળીને રાજી રાજી થઈ જશે. હા હા, મોકલું, કાલે જ મોકલું. અલા ભલા માણસ, આનાથી કોઈ કામ સમયસર તો થતા નથી. આ વહેલું ઉઠાતું નથી ને, રાતના મોડા મોડા સુધી જાગ્યા કરે છે, અને પાછા ગીતું ગાવા છે. બેટા, તાર પપ્પા શહેરમાં નહીં મોકલે, પણ લે આ 50 રૂપિયા રાખ, અરે આગળ વધે ને એવું કરજે. હો હાલ ખાઈ લે. ખાવ ને હવે. ગરમ 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 છે. હાલે હાલે, તને બહુ ભાવે છે ને? આ
ઓ ભાઈ ક્યાં જાય છે? હાલ ખેતરે જવાનું મોડું થાય છે. મારે નહીં આવું. કેમ, જન્મદિવસ આજે તારો? ના, હવેથી હું ખેતરે નહીં આવું. કઈ ખુશીમાં? મેં નક્કી કરી લીધું છે. શું? એ જ કે તારે તારા બાપનું કરી નાખવું છે એમ? શું બાપુજી બોલ બોલ કરો છો? મેં નક્કી કરી લીધું છે કે આજથી હું ગાવાનું કામ જ કરીશ. તને શરમ જેવું છે કે નહીં? હે, આ એકની એક જીત કેટલી વાર હોય? આ તને કેટલી વાર કહું કે આ ગીત બીત ગાવું આપણું કામ નથ. હાલ હાલ ખેતરે હાલ. ના, હું નહીં આવું. આવું સવાર સવારમાં બાપ દીકરા ચાલુ પડી ગયા છો? હે, આ ભાઈને કઈ કામ ધંધા કરવાના જ, અને આખો દી ગામની ભાગ ભેગી કરીને ગીતો જ ગાયા કરવા. હું તો કંટાળી ગયો છું આનાથી. તું જ સાચવ, હું તો હલ્યો ખેતરે. અરે અલા, એ કેમ બાડીએ ન જાઉં? હા, હાલ જઠડી કર ને જા બાપ ભેગો થા. નહીં માં, હું નહીં જાઉં. તે જોયું નહીં કાલ પેલા કાળુ કાકા કેવા મને 50 રૂપિયા આપે ગાવાના? હવેથી હું ગાવાનું કામ જ કરીશ. બેટા, તો બહુ સારી વાત કહેવાય, પણ આવશે ને કોક દી કોક આલે ને અલગ વસ્તુ છે. રોજે રોજ નું કરવા હાટું છે ને, મહેનત કરવી પડે. જા. અરે માં, આમાં પણ મહેનત તો છે જ ને, બધા થોડી ગઈ શકે. મેં આટલા વર્ષથી ગઈને મારું ગળું સુધાર્યું, ત્યારે જઈને મને 50 રૂપિયા મળ્યા છે. હે બાદા સામા, અને હું સમજાવું. શું બેટા, તારી હારે હું છે ને જીબા જોડી નહીં કરી શકું. હવે મારી ઉંમર થઈ, અને બેટા તારા લગ્ન કરાવવાના છે. હજુ આવી રીતે તું કામ છોડી દેશે તો તને છોડી કોણ દેશે? એ બધું થઈ જશે માં, તું ચિંતા ના કર. ચાલ મને ચા પીવડાય, હું તારા ઘરવાળા જોડે જઉં. પપ્પા મસ્તી કરશ. હે દશામાં, મને નથી ખબર આ પગલું સાચું છે કે ખોટું, પણ હવે એમ નહીં જીવાય. મારી ગેરહાજરીમાં મારા મા બાપનું ધ્યાન રાખજે. જય દશામાં. આહા, કહું છું. હા, આ તારો છોરો આખી રાત ઘરે નથી આવ્યો કે હું? ના રે, હવે આઈ ગયો તો રાતે. આ ગયો હશે ક્યાંક બહાર, આઈ જશે હમણાં. પૈસા બાપુ, પૈસા બાપુ, હું થયું, હું થયું. હવે ઢાંઢો થયો તારો છોકરો, ક્યાંય ખોવાઈ નહી જાય, આવી જશે પાછો. અને ખોવાઈ જશે ને તો પણ એને આપણું ઘર જોયેલું છે, અને આમ પણ એને શહેરમાં કોઈ સંગ્રહ એમ નથી, સમજી? મારો દીકરો, અને મારો નહીં તારો પણ દીકરો છે માચવશે. સર, મેં તમને વાત કરી હતી ને ડ્રાઇવિંગ માટે. આ મારા ગામનો મહેશ છે,
અને બહુ સારો ડ્રાઈવર છે. લાયસન્સ છે? હા સર. મારી દીકરીને કોલેજેથી લઈ જવાની છે અને લાવવાની છે. થઈ જશે? હા હા થઈ જશે. એક પણ ફરિયાદ આવી ને તો નોકરી ગઈ સમજો. હમ, કોઈ ફરિયાદ નહીં આવે સાહેબ. 15,000 પગાર મળશે. સારું કામ કરીશ તો આગળ પગાર માટે જોઈશું. હા હા સર. તમે બીજું કોઈ પૂછવું છે? મોર ક્વેશ્ચન? કંઈ પૂછવું છે? ના 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 ના, કંઈ નહીં કંઈ નહીં. ક્યારથી આવું? આવી જાઓ કાલથી. મેનેજર, બેબીની ગાડીની ચાવી આપી દો એમને. સંભાળી ના હા ભાઈ. હા તો ચાલો. હેલો મિસ્ટર. હા હા. લેટ થાય છે, કોલેજ જવાનું છે. ના ના મેં શાંતિ રાખ્યા નહીં. ના ના ના. ઓય શું બડબડ કરે છે? કઈ કોલેજે જવું છે? નીલકંઠ કોલેજ. નામ છે તારું? મહેશ. હું સાંજે 5 વાગે ફ્રી થઈશ, તો તારે ક્યાં જવું હોય તો જઈ આવ. ના તમે ભણી આવો, હું બહાર બેઠો છું. ઓ હેલો, 6 કલાક બહાર બેસીશ? એના કરતાં ગર્લફ્રેન્ડને ફરાવી આવ. અને ડોન્ટ વરી, પપ્પાને નહીં કહું. મેડમ, કામ ટાણે રખડવું એ મારા ઉસૂલોને ખિલાફ છે. ફરવા માટે ગર્લ તો જોઈએ ને, જેને ફ્રેન્ડ બનાવી શકાય. ઓ સોરી, તો તારી મરજી એમ કર. એ જ તો કરવા આવ્યો છું. જોઈએ હવે મરજી ક્યારે ચાલુ થાય છે. અત્યારે તમારી મરજી એ જ મારી મરજી. સાચે યાર, તું બહુ મોટો ફિલોસોફર છે. પણ જવા દે યાર, કંઈ નહીં, મજા આવશે તારી સાથે. ચલ બાય. ભલે મેડમ. હો પ્રેમ તમથી એટલો તમને હું જાન માનું, મારા મનની મૂંઝવણ મનમાં જાણું તમને લાગે બાનું. હો પ્રેમ તમથી એટલો તમને હું જાન માનું, મારા મનની મૂંઝવણ. થેન્ક યુ મિસ્ટર મહેશ. બસ મેડમ, તમને મજા આવી એટલે ધન્ય ધન્ય છે. હા, કાલે આવી જજે. હો ઓકે ઓકે મેડમ. જય દશામાં. જય દશામાં. ડેડી. હા ચલો જમવા. ઓકે ચલો. આવી ગયો. હાસ, હાઉઝ યોર ડે બેબી? બેસ્ટ. વોટ અબાઉટ યુ? આજે તરાંદી 2 ડીલ લોક કરી છે. ઓ કમ ઓન ડેડ, શું આખો દિવસ બિઝનેસ બિઝનેસ? ઓકે સોરી, ચાલો બિઝનેસ ની વાત નહીં કરું. અચ્છા, પેલો ડ્રાઈવર કેમ છે એ કહેતો? અરે શું શું નામ હતું એનું? મહેશ.
બહુ સોલિડ માણસ છે ડેડ. મેં એને કીધું મને કોલેજ છોડીને તારે જ્યાં જવું હોય તું ત્યાં જા, હું ડેડને નહીં કહું. એ કે ના, મારા એ નિયમોના વિરુદ્ધ છે. તો આજે પણ અહીં જ ઉભા રહેવાના છો? હા મેડમ. ભલે, તારી મરજી. બાય ધ વે, મિરરથી શું જોતો તો? કઈ નહીં કઈ નહીં, જવા દો ને મેડમ. એ તો ભૂલ થઈ ગઈ મેડમ, જવા દો ને. ભૂલ થઈ ગઈ? પણ શું ભૂલ થઈ ગઈ, એ તો બોલ મને. મેડમ, હું ખોટું બોલી નહીં શકું અને સાચું બોલીશ તો મારી નોકરી જતી રહેશે. આપણે આ વાતને જવા દઈએ, બીજી વાર ભૂલ નહીં થાય. હવે તો મારે જાણવું જ છે, બોલ. તમને જોતો હતો, જોતો હતો કે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કેવી હોઈ શકે, જોતો હતો કે કેટલો નસીબદાર હશે વ્યક્તિ, એટલે કે તમારો બોયફ્રેન્ડ, કે જેને તમારો હાથ પકડીને દરિયા જેવી ઊંડી નજરોમાં જોવાનો હક હશે. જોતો હતો કે મારા પણ કેટલા સારા નસીબ છે, લોકો દેવીના દર્શન કરવા મંદિરે જાય છે અને મારે તો સાક્ષાત મારા જોડે દેવી છે. બસ બસ, હું એટલી બી સારી નથી. ભલે, તમે કહો એમ. હે, એટલે હું સારી નથી? એવું હું નથી કહેતો, તમે કહો છો. બસ બસ, વધારે ડાયો ના થા અને સાંજે લેવાઈ જજે. બાય. ભલે. હો ચમરે હમ જાવું તમે મારા માટે શું છો, મારું ગુડ લક મારું નસીબ તમે છો. હો તમે શું જાણો? હા, થોડું ઘણું ગાતા આવડે છે. બે, તું તો મસ્ત ગાય છે, પાછું ગાતો? રેવા દો ને મેડમ, મેં પૂછ્યું નથી, કીધું છે ગાતો. હો મારી એક જિંદગી પર તમારો છે હક, વાતે વાતે ના કરશો મારા પર શક. હો તું મારીને ઉતારો સાત સાત જન મારો, એ નોની નોની વાતે ના રિસાવશો. ચમરે હમ જાવું તમે મારા માટે શું છો, મારું ગુડ લક મારું નસીબ તમે છો. ચમરે હમ જાવું તમે મારા માટે શું છો, મારું ગુડ લક મારું નસીબ તમે છો. ઓય, કેમ ગાવાનું બંધ કરી દીધું? ઘર આવી ગયું મેડમ. યાર, આજે જલ્દી ન આવી ગયું? કાલ કેટલા વાગે? સેમ 8 વાગે. ચમરે હમ જાવું તમે મારા માટે શું છો, મારું ગુડ લક મારું નસીબ તમે છો. ચમરે હમ જાવું તમે મારા માટે શું છો, મારું ગુડ લક મારું નસીબ તમે છો. શું થયું? સાક્ષાત દેવી તારી સામે બેઠી છે ને?
દર્શનનો લાભ લે. ભલે મેડમ. અરે આ રાસ તો રોજ રોજ મેડમ મેડમ કરે છે, મેડમ કહેવાનું બંધ કર તું હવે. ભલે મેડમ. મહેશ, મને સોંગ સાંભળવા બહુ જ ગમે. અને મને ગાવા. તું ગાય છે પણ સારું. તમે સાંભળો છો પણ સારું મેડમ. મેડમ નહીં, દિવ્યા. ઓકે મેડમ, દિવ્યા. એન્ડ બાય ધ વે, મારો પણ કોઈ બોયફ્રેન્ડ નથી. ઓ, થઈ જશે. હ? ઇડિયટ. આઈ લવ યુ. હ? આઈ લવ યુ ટુ. બાય બાય. મેનેજર, અને પગાર આપીને રવાના કરો અહીંયાથી. સેઠ, શું થયું? મારી કોઈ ભૂલ? તને ખબર નથી તે શું ભૂલ કરી? એટલે હવે આ ઢોંગ રવા દે. તારા કાળ કરતું તો મેં મારી આંખે જોયા છે. મારી છોકરી પર નજર નાખીશ તું? ઓકાત ભૂલી ગયો તું. તું ડ્રાઈવર છે, ડ્રાઈવર. માલિક બનવાની કોશિશ ના કર. તારી હેસિયત શું છે? હે સાહેબ, એવું કઈ નથી. હું તમારી દીકરીને સાચો પ્રેમ કરું છું, અને એ પણ મને. એ ચૂપ. પ્રેમ વાળી 25 વર્ષથી ધંધો કરું છું, ચપટીમાં ઓળખી જાઉં છું માણસને. તારી ઓકાત શું છે મારી દીકરીને પ્રેમ કરવાની? તારા પગાર જેટલો તો એને બ્યુટી પાર્લરનો ખર્ચો છે. ખાવાની ખીચડી નથી અને પીઝાના સપના જુએ છે. સાહેબ, હવે બહુ થાય છે. તમે તમારા પૈસાના ગમણથી બોલી રહ્યા છો, અને તમે પ્રેમને પૈસાથી તોલી રહ્યા છો. પૈસા છે તો ગમંડ છે? હે, તારી પાસે શું છે? હે, લુખો સડક છે. હે વિનોદ સેઠ, તમારી આંખે રૂપિયાના પડદા લાગ્યા છે, તમને નહીં દેખાય. મને ભલે કાઢી મૂકો, મારા પ્રેમને મારાથી દૂર કરી દો, પણ મારી દશામાં બધું જ જોવે છે. હવે મારી દશામાં ન્યાય કરશે. મારી દશામાં ન્યાય કરશે. જો આ જેની પાસે કંઈ નથી ને, એ ભગવાનના સહારે જીવે છે. કોઈ દશામાં ફસામાં નથી હોતા. જે છે એ પૈસા છે. પૈસાથી જ ભગવાન બનાવી શકાય અને બની પણ શકાય. મોટો દશામાનો ભગત. સાહેબ, મને જે કહેવું એ કહો, મારી દશામાને કઈ નહીં કહેવાનું. હવે દશામાની દીકરી વાળી નીકળ ને, જા. તારી માને ન્યાય કરવા મોકલજે અહીંયા, જા. મોટી દશામાં વાળી નીકળી પડી છે. માં, હું જાણું છું કે તું જ છે, અને તું જ મને સાચો રસ્તો દેખાડીશ. હવે થાકી ગયો છું ભટકી ભટકીને. માં, મને રસ્તો દેખાડ, મને રસ્તો દેખાડ. માં, બા, તમે દશામાને જોયા છે? મને તેમના વિશે કઈ કયો ને? દશામા વિશે શું કહું બેટા, એ તો બધા ભક્તોની જોડે રહે છે, અને
દસે દિશામાં વસનારી માં છે. હું આ ગીત લખ્યું છે તો દશામાં સાંભળશે? હા, કેમ નહીં. તો હું ગીત ગાઉં? ગાને બેટા. માં, મેં નાનપણમાં એક ગીત લખ્યું હતું, આજ સુધી ક્યાંય મોકો નથી મળ્યો. આજ તારા ચરણોમાં મૂકું છું, એને સ્વીકાર કરજે માં, એને સ્વીકાર કરજે. હો સુની રાધાર, તું મારો આધાર, એવી દયા કરજે જો તો રે સંસાર. આસારે લઈને આવ્યો હું તો તારે દ્વાર, ઓરે મારી માતા તું કરજે બેડો પાર. જય દશામા. જય દશામા. તારા અવાજમાં દમ છે ભૈલા. આભાર. શું કરે છે? હમણાં જ એક નોકરીને છોકરીથી છૂટો પડ્યો છું, હવે માના સહારે છું. હો, પ્રેમમાં ઘવાયેલો લાગે છે. ના રે ના, દુનિયાના 80% લોકોની જેમ પૈસાની સામે પ્રેમને હારીને આવે છું. પિત્તળના સિક્કાનું વજન લાગણીઓના વજન પર ભારી જ પડતું હોય છે. હવે તો તરાજુ બદલવું પડે, કાં તો ન્યાયાધીશ. વાતો તો બહુ મોટી મોટી કરે છે. મારા માટે કામ કરીશ? કોઈની લાગણી ના દુભાય, એવું કામ હશે તો ચોક્કસ કરીશ. અરે ના ભૈલા ના, આનંદ વેચવાનું કામકાજ. મારે રેકોર્ડિંગ સ્ટુડિયો છે, મારા માટે ગાઈશ. અરે પ્રભુ, ગયા સિવાય તો ક્યાં બીજું કઈ આવડે છે. આ તારું લખેલું ગીત છે ને? હા. હા તો ચાલ, આનાથી જ શરૂ કરીએ. તું નસીબદાર છે ભૈલા, જો આજે આપણે ના મળ્યા હોત ને તો ક્યારેય ના મળી શકે. કેમ કે કાલથી હું 1 મહિના માટે બહાર જવાનો હતો. આપનો ખૂબ ખૂબ આભાર. માં, તારી લીલા તો અપરંપાર છે. જય દશામા. જય દશામા. ચાલ ભૈલા. ચોરુ ગણીને
રાખી જાણી માં તો રાખી જોડી માં લાજ મારી રાખી તે સદા મારી માં જોજે મારી માં તમારું ખોટું થાય ના એ જોજે મારી માતા તારે મોડું થાય ના સમય મારો બદલ્યો બોલાવતા એ સામે ચાલી બોલાવે પાવર ફૂલ માતા આખી દુનિયા ડોલાવે સર, આપણે કેમિકલ ફેક્ટરીવાળો સોદો કેન્સલ થઈ ગયો છે અને જે હાઈવેવાળી જમીન હતી ને એમાં સરકારનો વાંધો આવી ગયો છે. હવે જે તે બે ત્રણ સોદામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સર, હવે શું કરવું? નમસ્કાર દર્શક મિત્રો, HDN ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે ગુજરાતના લોક ગાયક કલાકાર મહેશભાઈ વણઝારા અને આજે આપણે આપણા ટીવીના માધ્યમથી આપણે તેમની સાથે વાત કરીશું. તો મહેશભાઈ, તમારી સફળતાનો શ્રેય કોને આપશો? નમસ્કાર, મારી સફળતાનો પહેલો શ્રેય તો હું મારા મા બાપને આપું છું અને પછી આખા જગતની મામા દશામાને મારો શ્રેય જાય છે. સર, નાના મોઢે એક વાત કહું, ખોટું નહીં લગાડતા. તમે એ દિવસે આ છોકરા વિશે જે પણ બોલ્યા ત્યાં સુધી તો ઠીક હતું, પણ તમે જે દશામાં માટે જેમ તેમ બોલ્યા ને એ સારું નહોતું. તમે માનો કે ના માનો, આ દશામાંનો જ પ્રકોપ છે. એ દિવસથી જ આપણે પડતી આવી છે. સર, હું તો કહું છું તમે મહેશને મળીને માતાજીની માફી માંગી લો. હું જાણું છું સર, આ તમને શોભા નથી દેતું, પરંતુ સર, આજે એ છોકરો પૈસા ખાતરે તમારી સાથે ને સાથે ઊભો છે. બોલાવો મહેશને. નમસ્કાર, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું આપનો મિત્ર રાજન રાય. ખાસ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર આપણી સાથે મહેશભાઈ વણઝારા છે. તો આપણે મહેશભાઈ વણઝારાને ગુજરાતી ગીત ગાવા માટે કહીશું. કંઈક દર્શક મિત્રો માટે સારું ગીત ગાઈ લો. શ્યોર શ્યોર, મને પણ બહુ ગમે છે અને મને મનગમતું ગીત આજે બે લાઈન મારે ગાવી છે ત્યારે. હો કિસ્મત અમારાથી રૂઠી, જિંદગી અમારી જાણે ખૂટી, આવ મારા દિલની મિલકત બધી લૂંટી, છોડી ગઈ જાનુ મારી જૂઠી. જય દશામાં સર.
જય દશામાં. આવો મહેશ, બેસ. જ્યારથી મેં તને નોકરીમાંથી કાઢી મૂકે છે ને, ત્યારથી મારી હાલત ખરાબ થઈ ગઈ છે. મારો ધંધો બેસી ગયો છે, મારી ડીલો કેન્સલ થઈ છે. મારી મેનેજરને એવું કહ્યું છે કે માતાજીનો પ્રકોપ હશે. શું એવું હોઈ શકે? ના સાહેબ, એવું ના હોય. એ તો આખા જગતની માં છે, અને તમારી હાલત તો તમારા પૈસાના અભિમાન કારણે આવી છે. અને તમે તો પૈસાને જ પરમેશ્વર માની બેઠા હતા. પણ તમે ચિંતા ના કરશો, આપણામાં કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ના થાય. આ પણ માની જ ઈચ્છા છે કે તમને ખરા સમયે મારી યાદ અપાવી. કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે. દર વર્ષે મારી માં દશામાના વ્રત કરે છે. શેઠ, હું તમને વિનંતી કરું છું, તમે એકવાર મારા ગામડે આવો. માં સૌનું ભલું કરશે. બસ દીકરા. બાપુજી, જય માતાજી. વિનોદભાઈ, તમારો ખુદ ખુબ આભાર. મારા છોકરાને હસાવવા માટે મારો છોકરો તમારી બહુ વાતો કરે, બહુ વખાણ કરે કે વિનોદભાઈ ના હોત તો આટલો આગળ ન પહોંચ્યો હોત. એવું કંઈ જ નથી, તમારો દીકરો છે જ હોશિયાર અને નસીબદાર. જેના મા બાપ તમે છો. આ તો બહુ મોટી વાત કરી દીધી. બહુ સારા ટાઈમે આવ્યો છો. માતાજીની આરતીનો ટાઈમ છે. હાલો અંદર. હા હાલો બેટા, ચાલો. મને માટે
આરતી દશામાની થાય કે આરતી મોરા ગઢવાળીની થાય આરતી મીનાવાડ ગામે થાય અંતરિયા સંતાવો બાત બાત ના માડી ભોજન ધરાવો મારા હાથે માડી તમને હું જમાડો મેળા થઈ ભગતો ગુણ લગાય મારા દશા મારા જી રાજી થા દશામાની થાય કે આરતી મોમયમાની થાય હો કે આરતી મોરા તે ધામ માતા આરતી મોમયમાની થાય કરી અમે તારી સેવા સાંજ સવારે
અમે ભર્યા હતા દીવા, તમને જમાડ્યા પછી ભોજન હું તો ખાતો, તમને જમાડ્યા પછી ભોજન હું તો ખાતો, નહીં રે ભૂલાય મા દશા મા તારી યાદ, અમને ન ફાવશે અન કે પોણીડા અમને ના વાવશે, હો સાંડણી વળાવતા માં આયા આખે આશું, આવતા દીવાની રાહ અમે જોશું, હો છોરુડા તારા માડી નાખશે ને રોઈ રોઈ જાશે મારી દિવસો ને રાતો, નહીં રે ભૂલાય મા દશામાં તારી યાદો, હા વિદાય વહમે લાગે વિદાય, હા વિદાય બો વહમે લાગે વિદાય, લાગે વિદાય.